લોહી લુહાણ હાલતમાં અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ભ્રષ્ટ ભાજપથી ગુજરાત સંભાળી જ નથી શકાતું, કે પછી વિપક્ષને કચડી નાખવા માટે હત્યાઓ કરવાનો પ્લાન છે? થઈ શું રહ્યું છે? ચૂંટણીમાં હારજીત તો થયા કરશે, ચૂંટણીમાં હારજીત તો આવશે ને થશે, પરંતુ હિંસા કરવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. કોઈને મારી નાખવાનો પ્લાન કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. અને ડીજીપીને મારે કહેવું છે કે તમારાથી ગુજરાત ન સંભાળ્યું તો કાલે રાજીનામું આપી દો. તમારા જેવા નમાલાઓને કારણે આજે ગુજરાતની સંસ્કૃતિ બદનામ થઈ રહી છે. ગૃહમંત્રીનો રાજમાં પણ કે જેટલા લફંગાઓ ગુંડાઓ લુફા તત્વો ભાજપની અંદર છે, એ બધા જ લોકો આમ આદમી પાર્ટીની સાથે હિંસા ઉપર ઉતરી છે. આજે કચ્છની અંદર મારા પાર્ટીના આગેવાન હર્ષદભાઈ રબારી ઉપર પણ ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો, સુરતમાં મનોજભાઈ સોરઠિયા ઉપર હુમલો કર્યો, આ સિવાય અલગ અલગ જિલ્લામાં ભાજપના ગુંડાઓ હિંસા અને હુમલાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. શા માટે? માજી બુટલેગર સી આર પાટીલે ભાજપના ગુંડાઓ અને ભાજપના લુખ્ખાઓને પાટીલે ચોખ્ખો આદેશ આપ્યો કે લુખ્ખાગીરી ઉપર ઉતરી આવો, ગુંડાગીરી ઉપર ઉતરી આવો. સી આર પાટીલની આ ઓકાત, એની આ હિંમત કે ગુજરાતની અંદર ગુંડાગીરી ઉપર ભાજપના લુખ્ખાઓ ઉતરી આવે, પ્રદેશના પ્રમુખ શું બની ગયા કે તમે ગુંડાગીરી ઉપર ઉતરી આવો? સુરતના હુમલામાં સી આર પાટીલના આદેશથી કાર્યકર્તાઓ પર હુમલા કરવા જે તમને ટેવ પડી ગઈ છે, ખરેખર તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય, ગમે ત્યારે જામનગર પધારજો. તમે કેટલા હિંમત વાળા છો, કેટલા પાણીયારા છો, બધું જોઈ લેશું આપણે. ગમે ત્યારે જામનગરમાં કેટલાય મેદાન પડ્યા જેવા, ગમે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર જે હુમલો થયો છે, આવા હુમલા જો હવે ચાલુ રહેશે તો આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. અને રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. અને જો આમ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરી અને આ જે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, એનું રાજીનામું માગવામાં આવશે. મિત્રો, આજે ભ્રષ્ટ ભાજપના રાજમાં આજે અમારા મહામંત્રી મનોજ સોરઠિયા ઉપર જાનલેવા હુમલો થયો છે. આજે એમણે સુરતમાં ભાજપે કેટલાક ગુંડાઓ મોકલીને એમને મારી નાખવાની સાજિશ કરી છે. લોહી લુહાણ હાલતમાં અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ભ્રષ્ટ ભાજપથી ગુજરાત સંભાળી જ નથી શકાતું, કે પછી વિપક્ષને કચડી નાખવા માટે હત્યાઓ કરવાનો પ્લાન છે? થઈ શું રહ્યું છે? ચૂંટણીમાં હારજીત તો થયા કરશે, ચૂંટણીમાં હારજીત તો આવશે ને થશે, પરંતુ હિંસા કરવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. કોઈને મારી નાખવાનો પ્લાન કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. અને ડીજીપીને મારે કહેવું છે કે તમારાથી ગુજરાત ન સંભાળ્યું તો કાલે રાજીનામું આપી દો. તમારાથી તમારા જેવા નમાલાઓને કારણે આજે ગુજરાતની સંસ્કૃતિ બદનામ થઈ રહી છે. ગૃહમંત્રીનો રાજમાં, ગૃહમંત્રીના સુરતમાં જો હુમલો થતો હોય તો ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. આજે ગુજરાતમાં મને ખબર છે કે આવા નબળા ગૃહમંત્રીઓથી ગુજરાત સંભાળી ન શકાય, અને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. અને વિપક્ષની સુરક્ષા કરવી એ તમારી જવાબદારી છે. આજે લોકશાહીની હત્યાઓ કરી રહ્યા તમે. આજે માણસો સુરક્ષિત નથી, વિપક્ષ સુરક્ષિત નથી, તો તમે શેના માટે રાજ કરી રહ્યા છો? તમે શેના માટે સરકાર ચલાવી રહ્યો છો? આ ખૂબ જ ગંભીર ઘટના છે, આ દુઃખદ છે. અને આ આ દુઃખદ ઘટનાને હું એમ કહું છું કે કયા શબ્દોમાં વખોડવી. જય હિંદ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા ગ્રાફથી ડરીને, ગભરાઈને હિંસા ઉપર ભાજપના ગુંડાઓ ઉતરી આવ્યા છે. છાશવારે વારંવાર ભાજપના ગુંડાઓ આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરે છે. 27 વર્ષથી તમારી સરકાર છે તો આટલું બધું ડરવાની કેમ જરૂર પડે છે? શા માટે તમને આમ આદમી પાર્ટી જેટલો બધો ડર લાગે છે? આજે સુરતમાં ગણપતિ પંડાલ પાસે ભાજપના લફંગાઓ
100 જેટલા લફંગાઓ અચાનક આવી જઈ અને લફંગા ગુંડાઓના ટોળાએ આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા ઉપર હિંસક હુમલો કર્યો. જેમ ભાવ એમ બધાને માર માર્યો. મનોજભાઈને ગંભીર ઈજા થઈ અને હાલમાં એમને દવાખાને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓ બેભાન અવસ્થામાં છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે મનોજભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય. પણ ભાજપના ગુંડાઓને એટલી બધી શું વાતની તકલીફ પડે છે કે વારંવાર હિંસા ઉપર ઉતરી આવે છે. આ ભાજપના ગુંડાઓ એની સત્તા જવાના ડરના કારણે, ભાજપની સરકાર જશે એના ડરના કારણે, મને એવું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે માજી બુટલેગર સીઆર પાટીલે ભાજપના સંગઠનની અંદર એવો એક આદેશ આપ્યો છે કે જેટલા લફંગાઓ ગુંડાઓ લુખ્ખા તત્વો ભાજપની અંદર છે એ બધા જ લોકો આમ આદમી પાર્ટીની સાથે હિંસા ઉપર ઉતરી જાય. આજે કચ્છની અંદર મારા પાર્ટીના આગેવાન અર્જણભાઈ રબારી ઉપર પણ ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો. સુરતમાં મનોજભાઈ સોરઠિયા ઉપર હુમલો કર્યો. આ સિવાય અલગ અલગ જિલ્લામાં ભાજપના ગુંડાઓ હિંસા અને હુમલાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે. શા માટે? માજી બુટલેગર સીઆર પાટીલે ભાજપના ગુંડાઓ અને ભાજપના લુખ્ખાઓને પાટીલે ચોખ્ખો આદેશ આપ્યો છે કે લુખ્ખાગીરી ઉપર ઉતરી આવો, ગુંડાગીરી ઉપર ઉતરી આવો. સીઆર પાટીલની આ ઓકાત, એની આ હિંમત કે ગુજરાતની અંદર ગુંડાગીરી ઉપર ભાજપના લુખ્ખાઓ ઉતરી આવે, પ્રદેશના પ્રમુખ શું બની ગયા કે તમે ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા? સુરતના હુમલામાં સીઆર પાટીલના આદેશથી આજે સુરતની અંદર ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા ઉપર જે હિચકારો હુમલો થયો અને એક ષડયંત્ર હોય રચેલું એવું દેખાઈ આવે છે. ગણપતિ ઉત્સવ એ દરેક જગ્યાએ ગુજરાતની જનતા ઉજવી રહી છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ગણપતિની સ્થાપના માટેના જે કાર્યક્રમ હતો એવા ધાર્મિક કાર્યની અંદર ભાજપના અસામાજિક તત્વો અને સ્થાનિક યાના ગુંડાઓ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા અને આવા લોખંડના પાઇપ મારીને જે ઈજા પહોંચાડી છે અમને ખૂબ જ દુઃખ થયું છે. અને અમે મિત્રો એ કહેવા માગીએ છીએ કે તમે વારંવાર સુરતની અંદર ને અન્ય શહેરોની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલા કરવા જે તમને ટેવ પડી ગઈ છે, ખરેખર તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય તો ગમે ત્યારે જામનગર પધારજો. તમે કેટલા હિંમતવાળા છો, કેટલા પાણીયારા છો બધું જોઈ લેશું આપણે. ગમે ત્યારે જામનગરમાં કેટલાય મેદાન પડ્યા જેવા, ગમે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે હુમલો થયો છે, આવા હુમલા જો હવે ચાલુ રહેશે તો આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. અને રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. અને જો આમ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરી અને આ જે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી એનું રાજીનામું માગવામાં આવશે. મિત્રો,